છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના નળવાંટ ગામમાં પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે ગામના લોકો સ્વખર્ચે આ પાણી મંગાવી રહ્યા છે. ગામ લોકો ભર ઉનાળે પાણી માટે પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સ્વખર્ચે મંગાયેલું પાણી પણ દિવસમાં એક જ વાર તેઓને પોસાય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાંટ ગામના લીમંડી ફળિયામાં અંદાજિત 400 જેટલા આદિવાસી લોકો વસવાટ કરે છે. લીમંડી ફળિયામાં 4 હેન્ડપંપ અને 3 બોર મોટર છે. પડાભર ઉનાળે પાણીના સ્તર નીચા જતા રહેતા તમામ હેન્ડપંપ અને બોર મોટર બંધ હાલતમાં છે. ગામ લોકોને પાણી માટે 1-1.5 કિલોમીટર દૂર ખેતરમાં પાણી ભરવા જવું પડે છે. ખેતરોના માલિક પાણી ન ભરવા દેતા ગામ લોકો ભેગા થઈને સ્વખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે. ગામ લોકોએ ગામની પંચાયતમાં તથા વહીવટી તંત્રને રજૂઆતો કરવા છતાં આ ગરીબ આદિવાસી લોકોની વાત સાંભળવા કોઈ અધિકારીઓ તથા ગામના સરપંચ તૈયાર નથી. તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે? આનો જવાબ સરકાર પાસે પણ નથી. અમારા ગામમાં પાણીની બહુ તંગી છે. કઈ કરતે અમારે પાણી મળી જતું હોય પીવાનું તો સારું. બંબો લાવીએ છે તે જ એક બેડો બૈરોનો પાકમાં આવે છે. પાણી કોઈ જગ્યાએ મળતું નથી. ઢોર વાછેડોને કઈ રીતે પાણી પાવાનું? સરકાર આ જમીન માલિકના બોર છે એમાંથી પાણી ભરવા જઈએ છે તો એમાં હદે ભરવા નહીં દેતા, એટલે અમારે પાણીની તો બહુ તકલીફ છે. પાણીની વ્યવસ્થાથી તે તો સારું એમ. એક એક ડેગડો પાણી મળે છે અને પાણીની સગવડ કરો અમારે લીમડી ફળિયામાં નરવતની માય પાણીની બહુ એક એક બેડું પાણી મળે છે અમને. એની માય નાવા ધોવા પીવા હું ઢોર વાછેડોને હું અમે પાણી પાઈએ કે પાણી વાછેડોને પાઈએ કે પીવા જોઈએ અમારે અમારે પાણી જોઈએ. લીમડી ફળિયા નળવટમાં પાણીની બહુ આપદા છે. પાણી અમને લોકોને બોર કરાયેલો છે, અહીંયા અમે ભરવા જઈએ અમને ભરવા નહીં દેતા. અમે પાણી સારું બહુ કષ્ટી કરીએ છીએ. અમારે પાણી ભરવા જઈએ કે અમે રોટલા શાક કરીને ખાઈએ. અમારા ઢોર વાસેડું બધું હોય તો અમારે બધું પાણી તરહ પાણી વગર બચારા તરહ મારે કઈ છે પાણી લાવીને અમે પીવડાવીએ. લીમંડી પડિયાના લોકો વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે, ત્યારે ગામમાં ટેન્કર આવવાથી ગામની મહિલાઓના મુખ પર ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગામની મહિલાઓની પાણી માટે લાંબી કતાર લાગી જાય છે. આ ગામના લોકોને પીવાના પાણી અને ઘર વપરાશ દૂર ડાખરને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતના કારણે ખેતી અને પશુપાલકો નુકસાનીનો ભોગ બની રહ્યા છે, તો બીજી બાજુ તંત્ર અને સરકારની નિરસ્તાના કારણે ગ્રામજનોને પાણી પણ સ્વખર્ચે મંગાવી કામ કાઢવું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.